गाम सांसद होय दीधेला छे दत्तक, ए गामनी शुं परिस्थिति छे? एना पछी राज्यनी 10,000 थी वधु ग्राम पंचायत चूंटणी जाहेर थई गई छे, त्यारे जी 24 कलाक गामने राज्यनी ग्राम पंचायत स्थिति बतावी रह्यु छे कि अंतर्गत अमारी टीम बनासकांठा पालनपुर तालुकाना चंडीसर गाम पहोंची त्यांना लोकोनी वात जाणी। वातचीतमां जाणवा मळ्युं कि गाममां अनेक विकासना कामो थया छे, गाममां रस्ता आरसीसी रस्ता बन्या छे, पीवाना पाणीनी समस्या हल थई छे। गामना सरपंचे एक व्हाट्सएप ग्रुप बनाव्युं जेमां स्थानिको तेमनी समस्या रजूआत करे छे। तलाटीनी कामगीरीथी पण गामना लोको संतुष्ट छे। अमारा विशेष कार्यक्रम ग्राम पंचायत महासंग्राम में आपनुं स्वागत छे। ग्राम पंचायत की चूंटनी नजीक आ रही है त्यारे गामों की अंदर क्या प्रकार विकास थयो छे, कई कई समस्या छे जाणवा माटे आजे अमारी टीम छे ते पालनपुर तालुकाना चंडीसर गाम पहोंची छे। चंडीसर गामनी अंदर क्या प्रकार विकास थयो छे, शू समस्याओ छे, शू विकास थवानो बाकी छे, गाम लोको शू कही रह्या छे ते जाणवा माटे आपणी साथे चंडीसर गामना लोको छे तेमनी साथे सीधी बात करीशुं। काका, बात करवामां आवे तो चंडीसर गामनी अंदर हवे चूंटणी आवी रही छे, छेल्ला 5 वर्षोनी अंदर गामो केवा प्रकारनो विकास थयो छे, शुं शुं समस्याओ छे, शुं विकास થવાનો બાકી છે? ચંડીસરમાં હાલ ચાલુ પંચાયત છે, જે ચાલુ બોડી એમને ગામમાં પાણીની સમસ્યા હલ કરી, પાણીની ગટરની લાઇટની સુવિધા બધી એમને હલ કરી દીધી છે। પાણીની કોઈ જરૂર હવે લોકોને રહેવી નથી, બધાને પાણી પહોંચતું થઈ ગયું છે। અને આ રોડને રસ્તા બનાવી નાખ્યા છે, રસ્તાની હવે થોડા ઘણા ક્યાંક રહી ગયા હોય તો એ બે થઈ જશે। સફાઈ બધી થાય છે, બરોબર છે, રોજગાર બી અમને મળી રહે છે સફાઈ કરનારને। અને ગામ તળના અંદર જે રોડ તૂટેલા હતા એ પણ રિપેર થઈ ગયા, કોઈ પણ જગ્યાએ બ્લોકની સમસ્યા હતી બ્લોક પણ હલ થઈ ગયું છે, બરોબર છે। અને વસ્તામાં આવી બાકી રહ્યું છે પ્લોટિંગનું, પ્લોટિંગનું છે કે આવનાર બોડી ફરીથી આવશે, બરોબર છે, તો એનો બી હલ થઈ શકશે। ગામમાં લગભગ કોઈ સમસ્યા એવી બાકી નથી, લાઇટ પાણી ગટર લાઇન રસ્તાઓ લગભગ અમે આ બોડીએ પૂર્ણ કરી દીધું છે, બધી રીતે કોઈ તકલીફ લોકોને નથી। અને મોટું કોમ સરપંચ સાહેબે એવું પણ કર્યું છે કે 4 એકર પ્લોટિંગની જગ્યા ગામ તળ મંજૂર કરાવેલ છે અને તેમાં લોકોને ખૂબ ફાયદો છે। અમારા ગામમાં દેવેન્દ્રભાઈ સરપંચે ખૂબ સારું કામ કર્યું છે, મસ્ત રસ્તા બનાવ્યા છે, એલઈડી લાઇટો નાખી છે, પાણીની ફૂલ સગવડ કરેલી છે અને અમને કોઈ કામમાં કચાસ મેલી નથી। કોરાન દરમિયાન બી રાત દિવસ ખડા પગે રહ્યા છે, ગામમાં કીટો આપી છે, ખૂબ બહારના માણસોને અંદર પેસવા દીધા નથી, કોરાનમાં એમને ખૂબ મહેનત કરી છે, એટલે અમને અમારે બહુ મતી જીતાડવાના છે। ગામના અંદર કોઈ આટલી પણ અમારે કોઈ તકલીફ પડી નથી, કામકાજ બધું સારું સાહેબે કર્યું છે, રોડ બનાવી દીધા છે, ગટર નોખે છે, તળાવમાં પાણી નોખવાની સુવિધા કરી દીધી છે, બધું સારામાં સારું છે સાહેબ। ચંડીસર ગામનો વિકાસ એટલે કહેવું ના પડે, આજુબાજુના ગામના સરપંચો લોકો વાત કરતા હોય, ઉદાહરણ આપતા હોય કે ચંડીસર ગામનો સરપંચ એટલે વાત પતી ગઈ, જે પાલનપુર તાલુકાના સરપંચોના પ્રમુખ હોય, સરકારમાંથી અમને એવોર્ડ મળતો હોય, ચંડીસર ગામમાં પાણી લાઇટો ગટર વ્યવસ્થા બધું એકદમ ક્લિયર હોય, સ્ટ્રીટ લાઇટો રાત્રે લોકો અંધારામાં બહેરા પણ બહાર નીકળી શકતા હોય તો પછી કહેવાની જરૂર જ ના પડે, વિકાસ એટલે વિકાસ ચંડીસરનો જ વિકાસ છે। અમારા સરપંચ સાહેબનું કામ એકદમ સરસ છે અને આ 5 વર્ષમાં એમને જે કામ કર્યું છે અને આવતા 5 વર્ષમાં એ પણ આવશે, અને આવતા 5 વર્ષમાં અમને એ કામ કરવું છે કે અમારા ગામે જોયું નથી એવું કામ કરાવવું છે એમના જોડે, શિક્ષણ લેવલે અમારા ચંડીસર ગામના બાળકોને અહીંયા ચંડીસર છોડીને બહાર ના જવું પડે એવું કામ કરાવવું છે અમે અમારે એમની જોડે રહીને। ગામની અંદર તો આમ તો જોવા જઈએ તો આપણે પ્રાથમિક ધોરણે જે ગામને લાઇટ સ્ટ્રીટ લાઇટો છે 700થી વધારે એલઈડી લાઇટો આપણે ગોઠવેલી છે, પાણી જે પાણીની સગવડ કહીએ ને તો જે 95% એવા એરિયા પાણી છે જેમાં ફૂલ પ્રેશરથી પાણી મળે છે, ગામમાં 90% એરિયામાં એટલે કે જ્યાં આપણે પાણી નિકાલની વ્યવસ્થા નથી એના સિવાયના બધા જ એરિયામાં બધે જ મોહલ્લા ટુ મોહલ્લા ગટર લાઇન કરેલી છે, રસ્તાના પણ કામો એવા જ કરેલા છે। સાથે સાથે અમે ચંડીસર ગ્રામ માટે એક લાઇબ્રેરી પણ બનાવેલી છે જેમાં હાલ કોમ્પ્યુટર ક્લાસીસ પણ ચાલે છે, એક ભરતી ક્લાસીસ બી ચાલુ કર્યા હતા, એના સાથે સાથે એક 4 હેક્ટર એટલે 16 વીઘા જેટલું એક ગામતળ મંજૂર કરાવેલું છે જે હાલ સરકારના પ્રોસેસમાં પડ્યું છે અને એનો સર્વે ચાલુ, સર્વેનું કામ ચાલુ છે, 2-3 દિવસમાં એનો ઓર્ડર પણ આવી જશે। કોરોના કાળમાં બી એક સારી એવી કામગીરી કરી છે કે નહીં હોય તો 1.5 વર્ષનો કોરોના કાળનો સમય રહ્યો કે જેમાં આપણે ગામ તરફથી લગભગ ગામના લોકો માટે 1250 જેવી કીટનું આયોજન કરી આપ્યું, દાતાઓ ગામના જ દાતાઓ છે, ગામમાંથી
ઘરે ઘરે જઈને આપણે ફાળો ઉઘરાવેલો છે, ઘરે ઘરે જઈને આપણે ઘઉં ઉઘરાવેલા છે અને એનું કીટનું વિતરણ કરીને ગામમાં ગામમાં આપેલું છે, જરૂરિયાતમંદોને બધાને ગામમાં આપેલું છે. તો આતા ચંડીસર ગામના યુવાન સરપંચ તેમજ જે લોકો હતા તે કહી રહ્યા છે કે ચંડીસર ગામનો વિકાસ છે તે ખૂબ જ સરસ રીતે થયો છે. ગામની અંદર જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે તમામ સુવિધાઓ છે તે આ ગામની અંદર છે અને આ ગામ છે તે ખૂબ જ વિકાસ કરી રહ્યું છે. એટલે આવનારી જે ચૂંટણીઓ છે, જે ચૂંટણીઓની અંદર જે પંચાયતની જે બોડી હતી તે બોડી જ ફરીથી આવે તેવું ગામ લોકો છે તે ઈચ્છી રહ્યા છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.